नमस्कार दोस्तों, निर्माण स्पेशल में पंकज साथे तुम्हारो स्वागत करूं छु। मित्रों, चोमासा ने आ पड़घम वागी गया, कई जगह तो चोमासा पहला वरसाद शुरू थी गयो, पण साथे साथे नगरजनों की समस्याओं पर शुरू थी जशे। खास करीने अमदावाद शहर की बात करिए तो प्री मॉनसून कामगिरी में शहरभर में वरसादी पानी की गटरो साफ कराशे, कीचड़ गड़ाशे, एना कॉन्ट्राक्ट अपाई जाय छे, करोड़ों रुपया खर्चाय छे, केनाल साफ करवामां आवे छे, परंतु पछी थाय छे शुं? आ कागळ परनी योजनाना कारणे शहर जळબંબાકાર બને છે, વાહનો ફસાય છે, સોસાયટીઓમાં પાણી ઘૂસી જાય છે, આવો નરોડાથી નારોડ સુધીની સોસાયટીઓમાં શું સ્થિતિ થાય છે? જે લોકો ખાસ કરીને કેનાલના કાંઠે રહે છે એ લોકોની વ્યથા કથા સાંભળો કે આ સાફ સફાઈનો કોઈ ખરેખર સાફ સફાઈ થાય છે, કોઈ સમસ્યા દૂર થાય છે? કેનાલથી થોડો દૂર રહું છું, પણ કેનાલની સાફ સફાઈ થઈ જ નથી, અને કોરોના રિટર્નથી એનું કારણ એ આ જ છે। અને આ કેનાલ તમે જોઈ શકો છો, પેલું કે સાફ સુફ થાય તો એવા કોન્ટ્રાક્ટથી થાય છે કે લે ભાગુને પોતાના અંગત મળતિયા હોય એવાના, એટલે દુર્દશા અત્યારે દેખાય જ છે। હવે આ પ્રશ્ન એવો છે કે ઘોડાસરથી ઓઢવ સુધી જસનગર ચોકડીથી જે કેનાલ છે, એ કેનાલની અંદર આજુબાજુ સોસાયટીનો કચરો, કેમિકલનું પાણી, વત્તા પ્લસ ગટરોનું પાણીનો અંદર ફરાવો થાય છે। એના હિસાબે આજુબાજુમાં મચ્છરોનો ઉપદ્રવ થવાથી ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળું હોય, દરેક સિઝનમાં મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ છે કે આજુબાજુની પ્રજા ત્રાહિમામ થઈ જાય છે, અને ન રોગો થવાને કારણ પણ જે સારા તંદુરસ્ત માણસો એને પણ રોગી બની જાય છે। તો આનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ। કરોડોના ખર્ચે જે કરોડો રૂપિયા વાપરે છે મ્યુનિસિપાલિટી, તો થોડોક આમાં ખર્ચો કરે લાખો રૂપિયાનો, કરોડોની જગ્યાએ જો લાખો રૂપિયાનો ખર્ચો કરે તો પણ આ પબ્લિકનું જીવન સુધરી જાય। અને સરકારની ફરજ છે, મ્યુનિસિપાલિટીની પોતાની ફરજમાં આવે છે કે પ્રજાનું જીવન બીમારીમાંથી ઉગરે, એને દવાખાનાની જરૂર નથી, એને પબ્લિકને દવાખાનાની જરૂર નથી, પબ્લિકને બીમારીઓમાંથી ઉગારવાની જરૂર છે। જો આ કચરો સાફસૂફ થઈ જાય અને મચ્છરોનો ઉપદ્રવ મટી જાય, કેમિકલનું ગટરોનું પાણી આવતું બંધ થઈ જાય, એટલું તાત્કાલિક પગલાં લે ચોમાસા પહેલાં, તો શું છે કે આ પ્રજાનું જીવન સુધરી જાય। સાહેબ, અહીંયા કેનાલ જે પ્રી મોન્સૂન પ્લાન છે એનું હજુ સુધી કોઈ કામ થયેલું જ નથી, અને પાણી બધે દરેક જગ્યાએ ભરાય છે, કાદવ કીચડ થાય છે અને દૂષણ ફેલ્યું છે। બાજુમાં અમારે કેનાલ આવેલી છે, ત્યાં કોઈ પણ કામ થયેલું નથી, ત્યાં માખી મચ્છરનો ઉપદ્રવ વધારે છે અને બીમારી થાય છે, અને એમાં કેમિકલનું પાણી બી જાય છે, એના લીધે આજ અડોસ પડોશમાં રહેનારા માણસોને બહુ મુશ્કેલી પડે છે। કેનાલ અમારું તો સાહેબ મોત છે, એમાં કોઈ સાફ કરતું નહીં, ગંદકી આવે છે, નદમ જીવાત બહુ છે, કોઈ ખામી નહીં કહો એના। અમારા વિસ્તારની અંદર હર વર્ષે ધજાગરા થતા હોય છે, પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા આખા અમદાવાદમાં તમે જોવા જાઓ, તે રામોલ, હાથીજણ વોર્ડ અને જશોદાનગરમાં પણ, જશોદાનગરના વિસ્તારોમાં અહીંયા તમે જોવા જાઓ તો ખાલી વાતો થતી હોય છે, પણ અહીંયા જ્યારે વરસાદ પડે છે ત્યારે ઘરમાંથી ગાડીઓ બહાર નથી નીકળતી। અમારે તો ઘણી વાર ધારાસભ્ય સાહેબ જોડે અમારે નવડીની માંગ કરવી પડતી હોય છે કે સાહેબ અમને બે બે ત્રણ ત્રણ નવડી આપો તો બાળકોને સ્કૂલે અમે નવડીમાં મૂકવા જઈએ, લેવા જઈએ, એવી પરિસ્થિતિ અહીંયા થઈ ગઈ છે। હાલ પણ તમે અમારા વિસ્તાર આવો તો તમને જોવા મળશે કે કોઈ નળ કનેક્શન તૂટી ગયું હોય કે કંઈક એક્સિડન્ટોનો પાઇપલાઇન તૂટી, એટલું બધું પાણી ભરાઈ જાય છે કે જેનો નિકાલ કરવા માટે અમારે બહારથી ફાયર જમ્બો ફાયર મંગાવવા પડતા હોય છે, જે ફાઇટર દર વર્ષે બજેટ ફાળવવામાં આવે ત્યારે આ ખારીકટ કેનલને સાફ કરવા માટેનું જે બજેટ ફાળવવામાં આવે છે એ આ બજેટનો એ લોકો ભરપૂર લાભ ઉઠાવીને કેનાલના જે તે પરિસ્થિતિ હોય ત્યાં જ રાખે છે। આ તમે જોઈ શકો છો કે આમ ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતા એવા અમદાવાદ શહેર, જે જિલ્લા લેવલે ફર્સ્ટ નંબરનું હતું, માન્ચેસ્ટર હતું જે કાપડ ઉદ્યોગ હતો, અત્યારે હાલ તમે જોતા હશો કે આ જે કેનાલ છે એમાં એટલું ગંદુ પાણી કેમિકલનું છોડવામાં આવે છે કે સવારે લોકો ઉઠે ત્યારે એમની આંખોમાં બળતરા થતી હોય છે। અને તમે જુઓ કે આ પ્રી મોન્સૂન છે કે શું, મને તો ખબર જ નથી પડતી કે આ ફ્રી મોન્સૂન છે કે એકદમ ફ્રીમાં મળે છે લોકોને, રોગચાળો ફાટી નીકળે છે। તમે જોતા હશો કે ક્યારે પણ આ કેનાલ જસોદાના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, હાથીજણ વોર્ડમાં
जे औद्योगिक विस्तार है एनी बाजू में अर्धो किलोमीटर में रहनाक विस्तार है त्याना लोको प्राइवेट बोर बनाव से तो त्या बोर में पण पीड़ास पड़तु पानी आवे छे अने चोमासा में तो एवुं थाय छे के गटरनु पानी अने फेक्टरीनु पानी अने पीवानु पानी आ त्रणे मिक्स थईने लोकोने रोगचाळा तरफ धकेली देतु होय छे। हवे अर्थतंत्रना लीधे जोईए तो मळतियाओ मंत्री तंत्री अने संत्री आ त्रणेय मळेला होवाथी एवुं लागे छे के जे कंई 900 करोड़ फाळव्या होय के 200 करोड़ फाळव्या होय पण एने आ लोको कंई ने कंई कटकी करता रहता होय छे। नहींतर तमे जोता हशो के अत्यारे हजू तो चोमासुं बेठुं नहीं छतां पण गंदगी साफ नथी करी अने ए लोको के अमे बजेट फाळवी दीधुं छे। प्री मॉन्सून प्लाननुं जोईए तो निष्फळ ज होय छे। એમ કહું હવે આપણે જો અત્યારે હવે હું આખા અમદાવાદમાં ફરું છું બરાબર, આખા અમદાવાદમાં હવે કોઈ બી એવો વિસ્તાર નથી કે જ્યાં આગળ સરખો રોડ બન્યો હોય કે સરખું કામ થતું હોય। કેમ કહું કોઈ બી રોડ ઉપર જઈએ આપણે ખાડા તો આપણને જોવા મળતા જ હોય છે, કોઈ રોડ એવો સરખો નથી બરાબર। હવે કેનાલની વાત કરી લો, કેનાલની આ છેક અહીંથી લઈને જશોદાથી લઈને આપણે છેક નરોડા સુધી જોઈએ ને તો કોઈ જગ્યાએ સાફ સફાઈ નથી, કોઈ જગ્યાએ સાફ સફાઈ નથી, આખા એક કેનાલ ઉપર કચરો કચરો કેમિકલના પાણી। તમે હવે સોની ચાલીને કેનાલ ઉપર જશો ત્યાં તો કેમિકલ જ તમને જોવા મળશે, પાણી અંદર જોવા જ નહીં મળે। પાણી એટલે પુષ્કળ એવા ભરાયા છે કે આપણે જે કામ માટે નીકળ્યા હોય કોઈ પણ સમયે તો દરેક જગ્યાએ ખાડા દરેક જગ્યાએ છે અને પાણી બી પુષ્કળ છે અને આપણે કોઈ સાઈડ ઉપર જવાનો રસ્તો બી નથી। એટલે કોઈ જ્યાં ગટરનું કામ કરાવીએ તો એવું નહીં કે જે ત્યાંથી જવાનો રસ્તો છે તો સાઈડ ઉપર થોડો રસ્તો એમને આપીએ, એવું કે રસ્તો આખો બ્લોક થઈ જાય છે અને એ પછી શું થાય કે 5-6 કિલોમીટર ફરી અને બીજે રસ્તે જવું પડતું હોય છે તો બહુ તકલીફ પડે છે કે જે બી કામ માટે આપણે નીકળ્યા હોય સમજો 10 મિનિટનું કામ હોય તો 2 કલાકે ઘરે જવાઈએ તો બહુ તકલીફો પડે છે। દરેક રસ્તા ઉપર જે પાણી ભરાય છે તો એની પાસે જે જવા આવવાનો રસ્તો હોય કાર નીકળે કે ટુ વ્હીલર નીકળે એવી જગ્યા ચાલવાની જગ્યા પણ એએમસી રહેવા દેતી નથી, ભાઈ સાથે વાહન ચલાવવું પડે ભાઈ સાથે એટલે અરે ભાઈ સાથે બહાર નીકળવાની જગ્યા નથી હોતી સાહેબ, એટલી ખરાબ અને અંદર જતા રહી એવું લાગે કે ભૂવા પડ્યા એમ લાગે કે આનો અંદર બેસી જશે આપણું વાહન નીકળશે કે નહીં અને આપણે તકલીફમાં મુકાઈશું એટલે શું થાય કે ગોળ ફરી અને જવું પડે 5-6 કિલોમીટર ફરીને આપણે કામ માટે જવું પડતું હોય એ રસ્તો બંધ થઈ ગયેલો હોય। હાલત તો વર્ષોથી હોય છે, આજે નહીં વર્ષોથી હોય કા હોય હાલ કેનાલ કા ગંદગી એટલી ગંદગી હે ને કે આપ પૂછો મત એટલી ગંદગી હે। और आप कैनल की कंडीशन आप देख सकते हो, खुद भी देखो जाके कि कैसी हालत है, इतनी बीमारी फैल रही है, टाइफाइड हो रहा है, मलेरिया हो रहा है, अभी बरसात आने वाली है, घर पे पानी घुसेगा इसका, केमिकल के पानी इसमें डाले जा रहे हैं, दुनिया भर की गंदगी करी जा रही है, तंत्र इसका कोई ध्यान नहीं रख रहा है, इसका करना क्या है फिर हम? बहुत गंदवाड़ा है यहाँ के कैनल, अरे कोई सफाई नहीं है, कुछ सफाई वफाई होता नहीं है, खाली कोटा और ऊपर से कचरे डाल देते हैं लोग, आजू बाजू के लोग भी कचरे डाल देते हैं, कोई सफाई नहीं होता है, इसके हिसाब से गंदगी बढ़ी हुई है, बरसात में तो और ज़्यादा तकलीफ आती है। बारिश में क्या हालात होंगे? बहुत ज़्यादा खराब हालात होता है। सबसे पहले तो मैं बोलूँगा कि ये खाली कैनाल है जो 1890 में अंग्रेजों के ज़माने की बनी हुई है, खाली कट कैनाल जो खेतों की सिंचाई के लिए फसलों की सिंचाई के लिए उपयोग में ली जाती थी, लेकिन आज कैनाल एबद से बदतर हो गई है क्योंकि पुराने अंग्रेजों के ज़माने की ये तो हमारी एक बोलते हैं कि एक वसीयत कही जा सकती है, हमारी एक वो सरकारी मिल्कत कही जा सकती है, लेकिन ये मिल्कत के ऐसे हालात कभी कल्पना भी नहीं की जा सकती थी। आज इसकी हालात ऐसे हैं कि यहाँ पे शाम के समय में अगर कोई गुजरता है तो ऐसा लगता है कि दोबारा इस खाली कैनाल की कभी मुलाकात हम नहीं लेंगे। दाय आज मैं बात करूँ यहाँ पे आजू बाजू, आज ये कैनाल ख़राब क्यों हुई इसके बारे में बताना चाहता हूँ। इस कैनाल के आजू बाजू फैक्ट्रियां कल कारखानों का निर्माण होने की वजह से वो लोगों ने पानी का जो निकाल है जो केमिकल वाले पानी का निकाल है वो कहीं ना कहीं इस खाली कैनाल के अंदर डाला और एक खाली कैनाल का जो शुद्ध नर्मदा का पानी आया करता था ये नर्मदा का पानी आज कहीं ये गंदगी में विलीन हो गया, केमिकल में विलीन हो गया है। सरकार ने इसके लिए बार बार प्रयास किए, प्रदीप सिंह जाडेजा ने 90 करोड़ का बजट भी इसके लिए प्रस्ताव किया, यहाँ पे जालियां भी लगाई गई, यहाँ पे कैमरे भी फिट किए गए, लेकिन शायद वो कहीं ना कहीं कागजों पर दिखाई पड़ रहा है। क्या यही वास्तविकता है? गुजरात मॉडल आज पूरे विश्व में फेमस है, पूरे देश में फेमस है, भारत के प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात मंडल को लेकर के देश के प्रधानमंत्री बने, लेकिन आज गुजरात मंडल की यह हालत है। आज हमारी जो प्राचीन परंपरा है, हमारी जो प्राचीन वसीयत है वह इस तरह से बर्बाद हो रही है। आज खाली कैनाल की बात करूं तो शाम के समय में यहां पे अगर कोई आता है, बच्चे आते हैं तो बड़े बड़े मच्छर अगर आँखों में पड़ जाते हैं तो उनकी तो तकलीफें होती है, लेकिन अमुक बार मैंने देखा है, मैं प्रत्यक्ष उदाहरण हूँ, आँखों में देखा उदाहरण हूँ कि कई बार लोगों की आँखों में मच्छर पड़ने की वजह से यहाँ पे कई बार बड़ी बड़ी दुर्घटनाएं बनी हैं, कहीं कहीं टकरा गए हैं, यहाँ पे गायों का त्रास, बरसात के समय में गायों का त्रास,
राजधान से निकलना मुश्किल हो जाता है। सरकार इसके बारे में बार बार वादे करती है लेकिन वादे क्यों नहीं पूरा करती है? क्या चुनाव नजदीक आ रहा है इसके वजह से सरकार जागने के प्रयास तो भी नहीं कर रही है? लेकिन कब जागेगी सरकार? क्यों प्रजा को इस तरह से क्षेत्रकृत किया जाएगा? क्या प्रजा टैक्स पेयर नहीं है? मैं पूछना चाहता हूँ आपके माध्यम से, प्रजा टैक्स पेयर नहीं है? लोग टैक्स नहीं चुकाते हैं तो क्यों उनके साथ इस तरह का न्याय किया जाता है? आज ये पिछड़ा इलाका अहमदाबाद पूर्व का ये पिछड़ा इलाका है, क्या पिछड़े इलाके में खाली अहमदाबाद पश्चिम में विकास दिखाई पड़ेगा, पूर्व विकास नहीं दिखाई पड़ेगा? क्या ये पूर्व की यही वास्तविकता है? क्यों नहीं लोगों को आगम दिखाई पड़ती है? क्यों लोग नेता लोग नहीं देखते हैं? ये नरोड़ा वाली केनाल, खारीकट केनाल, घोड़ासर वाली, नरोड़ा वाली, कितनी अच्छी और साफ सुथरी कह सकते केनाल को? बिल्कुल नहीं कह सकते साफ सुथरी, अच्छी तो है पर उसको रखा नहीं जा रहा है, अच्छी तो है बट उसकी केयर नहीं करी जा रही है। ये हमारे समझ लो एक विरासत की चीज़ है, प्राचीन मतलब समझो जैसे लाल दरवाजा है, तीन दरवाजा, उस तरीके की ये चीज़ है, बड़ा अंग्रेजों के ज़माने की चीज़ है। हाँ, एक ज़माना था कि खेत खलियानों में इधर से पानी जाया करता था, आज जो समय आ गया इसमें लोग कचरा डालते हैं, किसी का जानवर मर गया तो वो फेंक दे रहे हैं, कुत्ता फेंक दे रहे हैं, गाय फेंक दे रहे हैं, कुछ भी मतलब एवरी दिन कुछ भी सब डाल दे रहे हैं बराबर। और गंदा पानी, बांस मारना लोगों के आगे आने जाने में, बांस आना, इसके मच्छर निकलते हैं, मच्छरों से रोग होते हैं। केनाल की हालत एकदम ख़राब है। यहाँ पे कुछ टाइम पहले खरीघट केनाल में एक प्रोजेक्ट पास किया था ऑनलाइन, जो हमने देखा भी था कि घोड़ासर के हिसाब से यहाँ पे गार्डन दिया जाएगा, सीनियर सिटीजन के लिए बेस बैठने का सब किया जाएगा, हरियाली की जाएगी, अभी तक कुछ नहीं है, सिर्फ यहाँ पे कचरा है। यहाँ पे कोई भी बेनिफिट हमको मिला नहीं है। कैमरे लगाने का वादा किया था सरकार ने कि हर जगह जो भी हर कुछ 40 या 50 मीटर पे जो वो लगाए थमले लगाए वहाँ पे कैमरे लगाने का वादा किया था। सिर्फ रामोल पुलिस स्टेशन के सामने कैमरा लगा हुआ है और कहीं भी कैमरा नहीं लगा हुआ। रात को यहाँ पे कुछ भी क्राइम होता किसी को रिपोर्टिंग नहीं हो रही है। अमला जी का वीडियो बहुत वायरल था, भरायला पानी में एक परिवार सिद्धू बुआ में खाक्यो, खबर नहीं गया वर्ष नो हे पर अपने त्याण चौमा पहला पहला वरसाद के जगह भूआ पड़वा शुरू थी गया। હવે આ જે કોઈક જગ્યાએ કામ કર્યું ગટર લાઈનનું કે એનું, એમાં પૂરતું વોટરિંગ ના કર્યું અને માટી પૂરી બેસાડીને ઉપરથી ભરીને રોડ બનાવી કાઢ્યો તો એમાં ભૂવો પડવાનો જ છે। પાણી ભરાવાની સમસ્યા અને ભૂવા પડવાની સમસ્યા બે થવાની જ છે। આવો પ્રજાજનો શું કે છે કે આ ચોમાસે ફરી પાણી ભરાશે કે કેમ? સાંભળો, નિષ્ફળ, એકદમ નિષ્ફળ, કારણ કે 2016માં જ્યારે રોડ થયા પછી તો કોઈ દિવસ કોઈ જોવા નથી આવ્યું કે વરસાદ પડ્યા પછી જોવા આવવાનું હોય પહેલી વખત કે પાણી ભરાય છે કે નથી ભરાય। આ ખાડો છે આખો એક રોડ અને પેલી બાજુ ઊંચો રોડ કર્યો છે, એન્જિનિયરો લોકોના ઘરમાં ઘૂસી ઘૂસીને પૈસા ખાધા છે અને બધી બંધ છે, બધી લોકોએ બંધ કરાવી દીધી છે, અમને સતાવાના ધંધા કર્યા છે લોકોએ। બસ આ લોકોની બેદરકારી, કોઈ જાતનું કોઈ ફરિયાદ લેવાની નહીં, કોઈ ધ્યાન આપવાનું નહીં, કોઈનું કોઈ સુપરવિઝન નહીં। આવીને રોડ બન્યા તો નોન ટેકનિકલ રોડ બન્યા છે, કોઈ લેવલ નથી કર્યું, કેચપીર બને છે, કેચપીર બધી બંધ છે, પાણી જતું નથી, અહીંયાથી માંડીને અહીંયા સુધી બધી જગ્યાએ પાણી ભરાય છે। આરસીસી રોડ 2016માં બન્યા, ત્યાર પછી આજે લગભગ 6 વર્ષ થયા, 6 વર્ષે આ પ્રોબ્લેમ થાય છે, દર વર્ષે પ્રોબ્લેમ। કોર્પોરેશનના અધિકારીઓ એમ કે છે સોસાયટીની અંદર કેચપીટો સાફ ના થાય તો સોસાયટીની અંદર રોડ બનાવશે કેચપીટ કેમ ના સાફ થાય? આરસીસી રોડ છે અને આરસીસી રોડ તો, અરે અમે તો 87થી રહું છું, 15-20 વર્ષ તો માટીવાળા રોડમાં કાઢ્યા છે અને એમાં તો કાદોમાં ખૂંપીને જતા આવતા હતા, એ પરિસ્થિતિ અમારી હતી। શું કારણ છે? લેવલિંગ નથી થયું, ખાડામાં રાખ્યું છે અને આરસીસી રોડ, આના માટે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જવાબદાર છે। અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી અને કોન્ટ્રાક્ટરો કામ, એકચ્યુઅલી કમિશનરે પણ કરવું જોઈએ કે ભાઈ કોન્ટ્રાક્ટરે કામ કર્યું હોય ના કર્યું હોય તેને 2 વર્ષ પછી રાઉન્ડ લેવો જોઈએ અને કોન્ટ્રાક્ટરે ફરીથી રોડ બનાવીને આપવો જોઈએ। હવે તો ટોટલ નિષ્ફળ લાગે છે, વારંવાર દર વર્ષે અમારા ઘરોમાં પાણી ભરી રહ્યા છે, અમારા ઘર આગળ બધું પાણી બધું મારેલું છે, છતાં કોર્પોરેશને વારંવાર રજૂ કરે છે તો કે ભાઈ ઇન્ટરનલ અમારો વિષય નથી, ઇન્ટરનલ તમારો વિષય છે, તમે તમારી રીતે ગટરો સાફ કરો, પણ મેઇન લાઈન તમારે જો ચોખ્ખી ના હોય તો પછી કેવી રીતે અમારું પાણી જાય? અહીંયા જુઓ તમે વરસાદના પોણા ઇંચમાં આ તો ઓછું છે, બાકી તો આટલું આટલું પાણી આ લોકો 5 લાઈન મારા ભરી આવે છે। અમદાવાદ શહેરની અંદર દર વખતે હજારો કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે પ્રી મોન્સૂન કામગીરી માટેનું, પરંતુ દર વખતે આ જે ફેલ જાય છે પ્રી મોન્સૂનના જે પ્લાનિંગ છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। તમે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં આગળ જ આપણે તમે મારી પાછળ જોઈ શકો છો કે જ્યાં આગળ આપણે આરસીસી રોડ બનાવેલા છે,
આ કાચા રોડ હતા ત્યારે અહીંયા આગળ પાણી ભરાતું નહોતું, પરંતુ જ્યારે પાકા રોડ બનાવ્યા ત્યારે લોકોને કેવી આશા હતી કે ભાઈ આ પાકા રોડ હવે બની ગયા છે તો પછી હવે પાણી ભરાશે નહીં, પરંતુ લેવલિંગનો અભાવ છે, આ ટેકનિકલ કારણોસર અને એન્જિનિયરોની બેદરકારીના લીધે આજે પાણી જે છે સોસાયટીઓની અંદર ભરાઈ રહ્યા છે, રોડ રસ્તા છે એના ઉપર ગાબડા પડી રહેલા છે, અને આજે બી આપણે જોઈ રહ્યા છે કે જ્યારે સરકાર જે છે એ રોડ રસ્તાને ગટરને કેચપીટો જે છે ઉનાળામાં રિપેર કરાવવી જોઈએ અને સાફ કરવી જોઈએ એના બદલે અત્યારે ચોમાસાની અંદર અત્યારે જાગી રહી છે, અને ચોમાસાની અંદર આપણે જોયું કે હમણાં જ એક ન્યૂઝપેપરમાં હતું કે ચોમાસામાં કેચપીટો અને ગટરના ઢાંકણા અને રોડ રસ્તા રિપેર કરવા માટેના ટેન્ડરો એમણે બહાર પાડ્યા છે અને જેનું પહેલું ટેન્ડર 15 જુલાઈએ ખોલવાનું છે, એટલે જ્યારે વરસાદની અંદર તમે કામગીરી કરશો તો સ્વાભાવિક છે કે રોડ રસ્તા તૂટી જ જવાના છે. પ્રી મોન્સૂન ની જે જાહેરાત કરવામાં આવે કોર્પોરેશન દ્વારા એ તમે જુઓ છો, ગઈકાલે ખાલી 1.5 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો એમાં પણ ઘણી જગ્યાએ રોડ બેસી ગયા છે, એ લોકોએ ખોદાણકામ કરી ઉપર ખાલી નામની રોડનો ડામર નાખેલો છે. હવે આ ડામરમાં એક સામાન્ય એક ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું છે અને રોડ બાજુમાં જે પાકો રોડ હતો એના કરતાં 2-4 ઇંચ ખાડા પડી ગયા. તમે જોઈ શકો છો કે આ ખાડામાં જો કદાચ ફૂલ આખે આખો રોડ પાણીથી ભરાઈ જાય તો ખાડો વ્યક્તિને દેખાય નહીં અને ખાડામાં વ્યક્તિનો પગ પડવાથી દુર્ઘટના બની શકે છે, અને આ દુર્ઘટના જે બને એને જવાબદાર માણસ કોણ? કોન્ટ્રાક્ટર કે એએમસી કે જે તે મળતિયાઓ એમના પોતાના રોટલા શીખવા માટે મોટા મોટા ટેન્ડરો ભરીને એમાં કામ લઈ લે છે અને પછી જે તે કામ પૂરું કર્યા વગર અધૂરું છોડી દે, અને ચોમાસું સત્ર અત્યારે બેસી ગયું છે, કાલે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી, એવામાં તમે જોજો કે પૂર્વ વિસ્તારમાં જ્યાં હોય ત્યાં નરા ખાડા પડી ગયા છે, રોડ ભરાઈ ગયા અને ગટરનું પાણી પણ બહાર આવી ગયું છે ઘણી જગ્યાએ. ખરેખર 20-21 વર્ષથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠેલી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન પ્લાન જેવું કશું દેખાતું નથી. શહેરમાં દર વર્ષે એકની એક સમસ્યા, એકના એક વિસ્તારોની સમસ્યા વારંવાર ઊભી થતી હોય છે. પબ્લિક ત્રાહિમામ છે, વારંવાર લોકો સમક્ષ સરકાર સમક્ષ ને તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. કદાચ તમને યાદ હોય તો ગયા વર્ષે પણ આપણે વાત કરી હતી આ જ બાબતે કે જશોદાનગરમાં અને પૂર્વ વિસ્તારમાં જે ખાડા અને ભૂવા પડે છે, જે પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે, એના લીધે સ્કૂલના બાળકોને, સિનિયર સિટીઝનોને, એ દરેક જણને એટલી હાલાકી ભોગવવી પડે છે કે ગઈ વખતે એક સ્લોગન આવ્યું હતું કે આખા અમદાવાદના ડાન્સિંગ રોડ છે, કે જેના કારણે લોકોને શરીરમાં કમરના મણકાના પ્રોબ્લેમો થયેલા છે અને એવા પુરાવાના દાખલા છે. અત્યારે બી તમે જુઓ તો ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારા પુનિતનગર ફાટકના ગયા વર્ષના વિઝ્યુમ કદાચ તમારી જોડે હશે તો એટલા જ કેળસમાના પાણી ભરાઈ ગયા હતા અને લગભગ 4-4 કલાક સુધી પાણી ઓસરવાનું નામ નથી દેતું. એ જ રીતે અમે તિકમપુરા પાટિયાનો રસ્તો લઈ લઈએ તો ત્યાં લગભગ 2-2 ફૂટના ખાડા પડેલા છે. 2 દિવસ પહેલાં જ 2-3 વાહન ચાલકો ત્યાં પડી ગયા અને એમને ગંભીર ઇજાઓ થઈ છે. એટલે જે રીતે કોર્પોરેશન કામ કરી રહ્યું છે કે ખાલી દેખાડા માટે કામ કરી રહ્યું હોય, કાં તો કંઈક ને કંઈક આમાં કોર્પોરેશનનો અને મળેલા કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચારની ભૂ આવી રહી. જાય સાહેબ આમાં કંઈ રહેતું નહીં, 20 વર્ષ થઈ ગયા રોડ પર ઉકાળ આવતો જ નહીં, 1.5 ઇંચ પાણી ભરાઈ જાય, અમારો પાણી થઈ જાય, પાણી કોઈ નિકાલ જ થતો નહીં, અને મોટા મોટા ભૂવા પડી જાય છે, ખાડા પડી જાય છે, અમારે બહુ સમસ્યા થાય છે. 20 વર્ષ થઈ ગયા સાહેબ, 20 વર્ષથી સમસ્યા ચાલે છે. મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો અત્યારે ડિવાઇડર ઝૂકી ગયેલું છે, એ ગયા વર્ષે એક વખત પડી ગયું હતું અને એના પછી એમાં ભરતી કરીને ઉપર ખાલી રોડ જ બનાવી દેવામાં આવ્યો, કે પૂરતું અંદર જે જોઈએ રીતનું પુરાણ કરવામાં આવ્યું નહીં. આજની તારીખમાં અત્યારે ડિવાઇડર હરી ઝૂકેલું તમને દેખાશે, એની વારેઘડી અમે કમ્પ્લેન કરેલી છે. ચોમાસાની અંદર તો એવું છે કે ક્યારે અહીંયા 4 ખાડા પડે ને 2 માણસો મળે એવી પરિસ્થિતિ સર્જાય એવી લાગી રહી છે, પણ ક્યારે કંઈક થશે એના પછી તંત્ર જાગશે. પ્રી મોન્સૂન જે પ્લાન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એ ફક્ત કાગળિયા પર જ કહી શકાય, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ 8,500 થી 8,850 કરોડની આસપાસ છે, અને વખતો વખતને વારંવાર આ પૈસા વાપરવામાં આવે છે કે કેમ એક પ્રશ્નાંક ચિહ્ન થતો હોય છે, કેમ કે અહીંયા એવી સ્થિતિ છે કે રોડ રસ્તા ખૂબ જ મોડા બનાવવામાં આવે છે અને આવે છે
तो डामर पिगड़ी जाए, नागरिकों पगों में चोंटी जाए, पगरखा चोंटी जाए, जी घरों में जता रहे ए गंदगी थाना प्रश्न थाय। बीजी वस्तु कि अँ रोड रस्ता सिर्फ नामना बनावा है, नामना बनावना कही सकता है कि वरसाद पड़े तो खाड़ा खचबचड़ावाला रोड थी जाए। आपने आप जी सको अँ आगे के जगह से खाड़ा और भूवा पड़वा समस्या थे, और आ समस्या आता नहीं, वीस वर्ष जूनी समस्या है, वीस वर्ष थी एकज सत्ता पक्ष है हाल में। चलो अगौ जो सत्ता पक्ष हो तो वादर के मानी सकता है कि तेमनी एक निष्फलता थी भ्रष्टाचार हो, पर आमनी जो सत्ता है तेनी अंदर आप शू करे, अमनी निष्फलता गणीए कि भ्रष्टाचार गणीए? एटले अहींया फ्री मानसून तो सिर्फ कागळ पर छे अने नामना छे, आ निष्फळ ज छे साहेब। केम के दर वखते अहींया पाणी भराय ज छे, अने एमां शू के ज्यारे बनावानो रोड हतो त्यारे लोको नथी बनाव, अने नथी बनावानो चोमासु आव्यो त्यारे लोको रोड बनाव छे, एमां पण आजूबाजूमां पाणी भराई गयुं छे, अने डांबर एकलो पग ऊपर चोंटी अने लोकोना घरो सुधी जाय छे। એ લગભગ ખાસા વર્ષથી પાણી અહીંયા ભરાય છે, વર્ષોથી જ પાણી ઉતરતા નથી, પાણી ચાર પાંચ પાંચ કલાક સુધી ઉતરતા જ નથી પાણી, અને પરિણામે ભૂવા પડવાની તકલીફ હોય, જો હા ધોવા જાય એવું તકલીફ થાય છે, અને ઘરમાં પાણી ભરાઈ જાય છે, ભૂવા પડે છે કેટલા, અને રોડ કરવાના ટાઈમે કરતા નહીં, અને નહીં કરવાના ટાઈમે રોડ કરે ચોમાસામાં, પછી શું બે ત્રણ દિવસ સુધી ભરાયેલું રહે છે। કેવો ધબડકો થતો હોય છે એના વિશે પ્રજાજનોની વ્યથા કરતા સાંભળી, હવે જે લોકો પ્રજાપ્રતિનિધિઓ છે એમના શું દાવાઓ છે, એમનું શું માનવું છે કે આ કામગીરી મારી દ્રષ્ટિએ છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પ્રમોશનના નામે કરોડો રૂપિયા માત્ર વેરફાઈ જાય છે જાહેરાતોની અંદર, આ લોકોના પ્લાન માત્ર કાગળ ઉપર છે, તમે જોઈ શકો છો। પૂર્વનો પટ્ટો હું કહું, એક પૂર્વના એક કોંગ્રેસના સિનિયર આગેવાનના હાથે એક આ પ્રશ્ન જો તમે રકિયાલ, સરસપુર, પોટલિયા, નરોડા, સંજયગ્રા, છાબડા, રબારી કોલોની માત્ર એક ઇંચ વરસાદ પડે તો ઢીચણ સુધી પાણી ભરાઈ જાય છે। આ ચાલી ચામડીના નેતાઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળો પર પ્લાન બનાવે છે, એના હિસાબે આ જનતાના લાખો રૂપિયા, કાળા પરસેવાના રૂપિયા પાણીમાં જાય છે, એવું મને ચોખ્ખું દેખાઈ આવે છે। કેટલા વર્ષોથી હું આપ મીડિયાને બતાવી શકું છું, આજે તમે જો નારોલથી નવરા સુધીની આવડી મોટી વિશાળ કેનાલની અંદર જે કેમિકલ માફિયાઓનું ગંદુ પાણી હોય, કચરો હોય, ગટરોના ઉભરાતા પાણી હોય, જે વર્ષો પહેલા આ સરકાર કોંગ્રેસના શાસનની અંદર કેનાલો બનાવીથી આજુબાજુના ગામડાની અંદર ગરીબ માણસના ખેતરમાં પાણી મળી જાય અને નાનામાં નાના ખેડૂતને પાણી મળે એ મારી યોજનાથી આજે એની દશા ઘટર ઘટર બેદર હાલતની અંદર આપ જુઓ મીડિયાની અંદર કેટલો કચરો, કેટલી ગંદકી આજુબાજુના વિસ્તારની પ્રજા તાહીમમ થઈ ગઈ છે, શું આના માટે ખોબે ખોબે મતા પેદા? હવે ખરેખર જનતાએ જાગવાની જરૂર છે। ચોથી જાગીરી મીડિયા જાગૃત છે તેના ખાતર છતાંય પણ કોંગ્રેસ વારંવાર પ્રશ્ન ઉઠાવે છે, પણ આ જાડી ચામડીના નેતાઓ કુંભકર્ણની નિંદાની અંદર સુતેલા એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતા, માત્ર ઓફિસમાં બેસીને આખા અમદાવાદનો પ્લાન બનાવો છે, એ કાગળ ઉપર રહી જાય, આપ જોઈ શકો છો અમદાવાદની અંદર આખો છે નારોલથી નવરા સુધીનો પટ્ટો હોય, જ્યારે બહેરામપુરા હોય, રખિયાલ હોય, ગોમતીપુર હોય, હું એરિયા સાથે કહીશ કે 32 વર્ષથી જાહેર જીવનની પ્રજાના પ્રશ્ન અમે ખૂબ વાંચ્યા આપે છે, પણ આ જનતા ખોબે ખોબે એક સરખું સાથળ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે કુંભકર્ણની નિંદામાં સૂત્યા હોય મીડિયાને પણ આ લોકો માનતા નથી, આપ મીડિયા જ્યારે સવાલ કરો તો પ્રજાના પ્રશ્ન વાંચ્યા પણ પાણી ઘૂસી જાય છે, તો વળી શહેર આખામાં પાણી ભરવાની ઘટનાઓ બને છે, સૌથી પહેલી તો સમજ એ નથી લોકોને
કે વરસાદી પાણીની ગટર કઈ, સ્ટ્રોમ વોટરની અને ડ્રેનેજ લાઈન કઈ. ઘણા લોકો વરસાદી પાણીમાં પણ ગટર કનેક્શન જોડી દેતા હોય છે અને આ બધી બાબતોએ નગર સેવાના કર્મચારીઓએ બાજ નજર રાખવાની હોય કે કોણ ઇલીગલ આવી રીતે જોડાણો કરે છે. પસ્તાય પણ એ લોકો જ છે, કારણ કે વરસાદી પાણી ભરાય એટલે એમને ડ્રેનેજમાં પાણી ઘરમાં ઉભરાય છે. કેમ? કારણ કે ડ્રેનેજની લાઈન હતી જ નહીં, એ તો વરસાદી પાણીની લાઈન હતી. તો એક સમજ પ્રજાએ પણ કહેવી જોઈએ. ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.